नमस्कार विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। आज धोरण सातमा पूर्णांक संख्याओ चेप्टर नंबर एक में आप आज उदाहरण नंबर पांच की चर्चा करवा। तो उदाहरण नंबर पांच की रकम तमने अहीं आपेली है, तो रकम ने बराबर ध्यान थी वाँचीशू। के धारो के अपने जमीन थी ऊपर अंतर धन पूर्णांक संख्या में अने जमीन थी नीचे अंतर ऋण पूर्णांक संख्या में लईए छीए। अहीं अपन एवं कीधुं छे के जमीन थी ऊपर अंतर, एटले के जमीन थी आ जमीन छे, जमीन थी ऊपर अंतर छे एने आपणे लेवानुं छे धन पूर्णांक, ज्यारे जमीन थी नीचे अंतर छे एने आपणे ऋण पूर्णांक संख्या में लईए छीए। हवे एना बे प्रश्न छे, पेटा प्रश्न। एक पेटा प्रश्न छे के एक लिफ्ट 5 मीटर प्रति मिनिट ना दरे खाण में उतरे छे, तो एक कलाक पछी तेनी स्थिति शुं हशे? तो आपणे अहींया जोईए, तमे जे लख्युं ई तमारी अहींया रकम छे। तो आपणे अहींया जोईशुं पहेलो, एनो पहेलो पेटा प्रश्न छे। तो पहेला पेटा प्रश्नने जोईए तो के पहेलो पेटा प्रश्न शुं कहे छे के एक लिफ्ट 5 मीटर प्रति मिनिट ना दरे खाण में उतरे छे, तो जमीन थी ऊपरनुं अंतर छे એ ધન પૂર્ણાંક વડે છે, જમીનથી નીચે ખાણ એટલે કે જમીનની અંદર જવાનું છે, નીચે જવાનું છે, તો એ છે ઋણ પૂર્ણાંક વડે છે। તો અહીંયા એવું કીધું છે કે એક મિનિટ, જ્યારે એક મિનિટ થાય છે, એક મિનિટમાં એ જમીનની અંદર કેટલું ઉતરે છે? 5 મિનિટ 5 મીટર, કેટલે મીટર? 5 મીટર। હવે જ્યારે જમીનની અંદર ઉતરે છે એને આપણે સેના વડે દર્શાવીએ છીએ? માઇનસ વડે, ઋણ પૂર્ણાંક વડે। એટલે કે એક મિનિટમાં જે જમીનની અંદર ઉતરે છે એ માઇનસ 5 મીટર છે। તો આગળ શું કહે છે? તો કે એક કલાક પછી તેની સ્થિતિ શું હશે? ભાઈ એક કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે એક કલાક બરાબર કેટલી મિનિટ થશે? 60 મિનિટ થશે, એક કલાકની 60 મિનિટ થશે। તો હવે જોઈએ આગળ કે એક મિનિટમાં માઇનસ એટલે કે 5 મીટર ખાણમાં ઉતરે છે, તો માટે 60 મિનિટમાં બરાબર પ્રશ્નાર્થી થશે। અહીંયા 60 અને -5 નો ગુણાકાર કરીશું, 60 × -5 / 1। અહીંયા એક શૂન્ય છે, તો 5 નો ગુણાકાર ઋણ 5 નો ગુણાકાર ધન 6 જોડે કરીશું, એટલે 6 × 5 = 30 ઋણ × ધન એટલે બરાબર ઋણ 300 મીટર એ ક્યાં છે? જમીનની અંદર। 300 મીટર એ જમીનની અંદર છે। વિદ્યાર્થી મિત્રો, તમને અમે પહેલા પેટા પ્રશ્ન અંદર ખબર પડી ગઈ હશે કે એક મિનિટમાં -5 મીટર નીચે ઉતરવાની સ્થિતિ છે, એટલે આપણે એને માઇનસ વડે દર્શાવીએ છીએ, જ્યારે ઉપરની સ્થિતિ હોય તો આપણે એને પ્લસથી દર્શાવે। તો તમને આ પહેલા પ્રશ્નમાં ખબર પડી ગઈ હશે। હવે જોઈએ એનો બીજા નંબરનો પેટા પ્રશ્ન શું કહે છે। તો બીજા નંબરનો પેટા પ્રશ્ન શું કહે છે? તો બીજા નંબરના પેટા પ્રશ્નમાં જોઈએ, એટલે કે જો એ જમીનથી 15 મીટર ઉપરથી ઉતરતી હોય તો 45 મિનિટ પછીની એની સ્થિતિ શું હશે? હવે સેમ પોઝિશન છે, હવે એવું કીધું છે કે પહેલા દાખલામાં એવું કીધું કે 60 મિનિટમાં એની સ્થિતિ શું હશે? તો એ 60 મિનિટ પછી એની સ્થિતિ છે કે 300 મીટર ક્યાં છે? જમીનની અંદર છે। હવે બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે એ જ લિફ્ટ છે કે જે ઉપરથી 15 મિનિટ ઉતરતી હોય, ઉપરથી 15 મીટર ઉતરે છે, ઉપરથી છે એ 15 મીટર, ઉપરથી 15 મીટર ઉપરથી ઉતરતી હશે, એને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવીએ છીએ। તો ફરીથી અહીંયા જોઈએ તો કે ફરીથી કે એક મિનિટ માં ફરીથી માઇનસ પાંચ
मीटर एक मिनिट में ए 5 मीटर क्या उतरे छे नीचे जमीन में उतरे छे तो हवे 45 मिनिट पछी नी एनी स्थिति शू हशे तो 45 मिनिट में बराबर प्रश्नचिन्ह छे अहींया 45 × -5 करवाना छे 45 × -5 अहींया एक माइनस छे एक प्लस छे એટલે જવાબ આપણને મળવાનો છે એ ઋણ માં મળશે તો 45 અને માઇનસ 5 પર 25 25 નો 5 બધી પડી બે 5 ચોક 20 20 ને 2 22 માઇનસ 225 મીટર હજી અહીંયા છેલ્લો આનો અંતિમ સ્થિતિ શું હશે કારણ કે એ શું થાય છે એ ઉપરથી 15 મીટર ઉતરે છે એટલે ઉપરથી 15 મીટર ઉતરતી હોય એને આપણે એની આપણે જોઈએ કે અંતિમ સ્થિતિ શું હશે તેની અંતિમ સ્થિતિ એ ઓલરેડી ઉપરથી કેટલું ઉતરે છે 15 મીટર હવે 15 મીટર ઉપરથી ઉતરતી હોય તો આપણે એને શેના વડે દર્શાવીએ છીએ તો આપણે એને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ છીએ જ્યારે એ કેટલું છે માઇનસ 225 મીટર 45 મિનિટ પછીની સ્થિતિ છે તો હવે જોઈએ અહીંયા પ્લસ 15 અહીંયા માઇનસ 225 છે એક પ્લસ છે એક માઇનસ છે નિશાની કેવી છે અલગ અલગ છે જો નિશાની અલગ અલગ હોય તો પ્રક્રિયા શેની છે બાદબાકીની છે એટલે કે બાદબાકીની પ્રક્રિયા કરીશું તો એમ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે તો બસ 225 મોટા છે તો અહીંયા વધશે 210 મીટર અને મોટું કોણ છે 225 તો જવાબ આવશે માઇનસ 210 મીટર તો માઇનસ છે એટલે કે એ એની અંતિમ સ્થિતિ શું હશે કે એ કેટલા મીટર નીચે હશે કે 210 મીટર નીચે એ હશે અહીંયા પહેલા દાખલામાં જો એ માઇનસ 300 મીટર જવાબ મળ્યો છે તો માઇનસ 300 મીટરનો અર્થ એવો થાય છે કે એ 300 મીટર ક્યાં છે જમીનની નીચે છે અને અહીંયા માઇનસ 210 મીટર જવાબ મળ્યો છે તો એનો અર્થ એવો થાય છે કે એ 210 મીટર ક્યાં છે જમીનની અંદર છે અહીંયા તમને બંને દાખલાઓમાં બરાબર ખબર પડી ગઈ હશે ઓકે હવે આગળ છે કે સ્વાધ્યાય 1.3 કે સ્વાધ્યાય 1.3 ચેપ્ટર નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓમાં કે નીચે આપેલ દરેકના જવાબ લખો જે રકમ તમને બધે અહીંયા આપેલી છે એથી કરી અને જે સુધી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા જ દાખલાઓ સોલ્વ કરીશું અહીંયા પહેલા નંબરનો એક દાખલો છે કે જે તમને રકમમાં જોવા મળે છે તે અહીંયા જુઓ કે એ નંબરનો છે એ નંબરનો એક દાખલો છે કે 3 × -1 કે 3 × -1 અહીંયા જેને આપીશું બિલકુલ ઈઝી છે કે આપણે પહેલા ગુણાકાર વાળા ચાર્ટમાં જોયું હોય તો આપણને ખબર પડી જાય કે અહીંયા ધન છે એક ઋણ છે એટલે આપણો જવાબ કેવો આવવાનો છે એક ધન હોય એક ઋણ હોય તો આપણો જવાબ ઋણમાં આવવાનો છે 3 × √1 કરવાના છે તો ધન √3 જવાબ આવશે ધન √ બરાબર ઋણ જવાબ છે હવે બીજા પ્રશ્નમાં છે બીમાં જોઈએ તો બીમાં એવું છે કે -1 × -1 × 225 છે તો અહીંયા એક ઋણ છે એક ધન છે આગળના દાખલામાં કર્યું છું એવું જ અહીંયા પણ કરવું પડશે કે -1 × -1 × 225 225 એકા 225 પણ ધન √ બરાબર ઋણ થશે હવે ત્રીજા નંબરના દાખલામાં જોઈએ સીમા જોઈએ કે સીમા શું કહેવા જોઈએ તો કે -21 × -21 × -30 છે હવે અહીંયા જેને આપીશું આપણે અહીંયા જોઈશું કે અહીંયા માઇનસ એકવીસ ગુણ્યા
माइनस सी बने के निशानी बने ऋण की निशानी बच्चे निशानी गुणाकार नी तो ऋण गुणिया ऋण शू धन थे अहिया एक शून्य है मूकी दो एकवीस तरी थे त्रेसठ ऋण गुणिया ऋण अपन जवाब से मैसे धन में मैसे। हवे आग जो है कि आग से डी डी में जो शू है माइनस 316 गुणिया माइनस 316 गुणिया माइनस एक सी जो जो दाखिल बने में ऋण है तो हवे यहाँ जीशू कि माइनस 16 गुणिया माइनस एक अहियाँ माइनस गुणिया माइनस एट के ऋण गुणिया ऋण बच्चे नीचा गुणाकार नीचे 316 एका 316 जवाब से मे थे अपन ने धन में मे थे। हवे जो ई एम ई दाखला में शू माइनस 15 गुणिया शून्य गुणिया माइनस 18 माइनस 15 गुणिया 0 गुणिया माइनस 18 हमें अपन अ त्रण संख्याओ आपी त्रे त्रण ऋण पूर्णाक सॉरी अहियाँ माइनस 15 ऋण पूर्णाक है अँ 0 है अँ माइनस 18 है तो अपने आम बे संख्या जूथ बनाई तीजी संख्या ने एन जुड़े गुणी लीए तो अँ आप पहला बे संख्या आपेली है जेन जूथ बनाईशू एट्ले कि माइनस 15 गुणिया 0 जूथ बनी गयो અને અહીંયા માઇનસ 18 ના 18 મૂકી દીધા। હવે આગળ આપણે શીખ્યા હતા શૂન્ય વડે ગુણાકાર જે ગુણાકાર પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ગુણધર્મો હતા એમાં આપણે શીખ્યા હતા કે શૂન્ય વડે ગુણાકાર કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર 0 વડે કરવામાં આવે છે તો એનો જવાબ શું મળે છે તમને શૂન્ય મળે છે તો અહીંયા માઇનસ 15 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે અને અહીંયા માઇનસ गुणिया माइनस 18 मूकी दईस फरी थी 0 नो गुणाकार माइनस 18 जोड़े छे तो हवे तमे आगळनी कई प्रक्रिया करी थी कि कोई पण पूर्णांक संख्या नो गुणाकार शून्य साथे थाय तो एनो जवाब शू मळे छे शून्य मळे छे तो अहींया पण जवाब शून्य। ओके आगळ जोईए ई पछी छे एफ छे एफ मां शू जोई लईए कि माइनस 12 गुणिया माइनस 11 गुणिया माइनस 10 छे माइनस 12 गुणिया माइनस 11 गुणिया अहीं 10 छे। हवे ध्यान आपीशुं अहीं के अहीं शुं करवुं छे अहीं पण त्रण संख्याओ छे त्रणे त्रण पूर्णांको छे ऋण 12 छे अहीं ऋण 11 छे अने अहीं धन 10 छे अहीं त्रण पूर्णांको छे तो आपणने आपणे आगळ शीख्या के गुणाकारने सरळ बनावो तो गुणाकारने सरळ बनावा माटे शुं करवुं तो आपणे गुणाकारने सरळ बनावा माटे पहली कई बे संख्या ना गुणाकार करवो आ बे नो करवो कि आ बे नो करवो अपने जो योग्य लगे ए गुणाकार ने सरल बनावा माटे आ बे नो करीशु जवाब पड़ी जशे कि आ बे नो करीशु जवाब तो अपने मळवानो छे सीधो जवाब कही दीए तो आ बे नो करी दीए चलो तो कि ऋण 12 गुणिया 10 कर दईए अने गुणिया ऋण 11 अहीं जूथना गुणाकार नो जूथनो गुणधर्म छे गुणाकार माटे जूथनो गुणधर्म कोईपण त्रण संख्या में कोईपण बे जूथ बनाई तो अपन परिणाम केव मे सरखूज मे तो अँ ऋण 12 है गुणिया ऋण धन 10 है एक ऋण है एक केव धन है तो 12 गुणिया अँ शून्य 12 एका 12 ए जवाब अपन ने मे ऋण में कारण कि ऋण गुणिया धन एट ऋण थे अगियारॉरी माइनस 11 है। હવે અહીંયા એક શૂન્ય મૂકી દઈએ માઇનસ 12 ગુણ્યા માઇનસ 11 માઇનસ માઇનસ કરશું જવાબ એટલે આપણને ઋણ ગુણ્યા ઋણ એટલે પ્લસ થઈ જશે અને અહીંયા 12 નો ગુણાકાર કોની જોડે કરવાનો છે 11 જોડે તો 12 ગુણ્યા 11 કરી લઈએ 12 ગુણ્યા 11 એકમ દશકની શૂન અહીંયા 2 અને અહીંયા 1 અહીંયા 2 અને અહીંયા 1 સોરી અહીંયા 2 ના ये एक सौ ने 32 એટલે કે આનો પ્લસ 1320 જવાબ આવશે।
ओके आटला सुधी तमने खबर पड़ी गई छे। हवे आगळ जाइए छीए के हवे आगळ जाइए एफ पछी आवे छे जी। ए पछी जी छे, जी मां जोईए के 9 गुण्या माइनस 3 9 गुण्या माइनस 3 गुण्या माइनस 6। ओके અહીંયા બે સંખ્યા આપેલી છે, અહીંયા આપણે બે સંખ્યાનો ગુણાકાર કરીએ કે જે આપણને સરળતાથી આપણને 1 થી 20 સુધી બધાને ઘડી આવડતા હશે। તો આમાં કઈ બે સંખ્યાનો પહેલા ગુણાકાર કરીશું, 9 અને 6 નો કરીએ કે 9 અને 3 નો કરીએ કે 6 અને 3 નો કરીએ, આપણને જેવી યોગ્ય લાગે તો પહેલા આ બે સંખ્યાનું જૂથ બનાવી દઈએ। એટલે કે ઋણ 3 ગુણ્યા ઋણ 6 અને ગુણ ગુણ્યા ગુણ ગુણ્યા 9। ઓકે અહીંયા ઋણ છે, અહીંયા પણ ઋણ છે, તો ઋણ ગુણ્યા ઋણ અને 3 ગુણ્યા 6 કેટલા મળશે? 18 મળશે, બરાબર, અને ગુણ્યા ગુણ્યા 9। ઓકે બંને ધન છે, 18 ગુણ્યા 9 એટલે કે 162 થશે, જે આપણે અહીંયા જવાબ આવી ગયો છે। આવી રીતે ગુણાકારને સરળ બનાવીએ છીએ। બી પછી છે એચ, એચ માં શું છે જોઈએ કે માઇનસ 18 ગુણ્યા માઇનસ 18 ગુણ્યા માઇનસ 5 ગુણ્યા માઇનસ 4 છે। હવે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે એ બરાબર અહીંયા ધ્યાન આપીશું। અહીંયા માઇનસ 18 ગુણ્યા માઇનસ 5 કરીએ તો પણ ચાલશે, અહીંયા આ બે નો ગુણાકાર કરીએ તો પણ જોઈએ। ચલો પેલા આ બે નું જૂથ બનાવી લઈએ, તો માઇનસ 5 ગુણ્યા માઇનસ 4 અને ગુણ્યા માઇનસ 18 ના 18, અહીંયા માઇનસ માઇનસ બંને છે એટલે કે ઋણ ગુણ્યા ઋણ અને 5 ચોક 20 એટલે કે આપણને ધન 20 મળે છે, અને ગુણ્યા અહીંયા છે ઋણ 18। હવે આમાં એક શૂન્ય છે, અહીંયા એક શૂન્ય મૂકી દઈશું અને અહીંયા કહીશું કે 18 દુના 36, પણ અહીંયા માઇનસ છે તો માઇનસ ગુણ્યા ધન એટલે આપણને જવાબ શેમાં મળશે? માઇનસ માં મળશે। હવે એચ પછી છે આઈ, તો એચ પછી આઈ છે, આઈ માં જોઈએ તો આઈ માં છે કે માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા ધન 4। ઓકે તો અહીંયા ધ્યાન આપીશું હવે કે પહેલા તો આ બે નું જૂથ બનાવી દઈએ, પછી આ બે નું જૂથ બનાવી દઈએ। તો અહીંયા જૂથ બનાવીએ કે માઇનસ 1 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા 4। અહીંયા બંને જો નિશાની કેવી છે, સમાન છે, એટલે કે ઋણ ગુણ્યા ઋણ શું થશે? ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, એટલે કે 2 એકા 2 અહીંયા ગુણાકાર, એકમાં ઋણ છે એકમાં ધન છે, તો ઋણ ગુણ્યા ધન એટલે કે 4 × 12 જવાબ ઋણમાં હશે, એકમાં ધન છે એકમાં ઋણ છે, 12 × 24 આનો જવાબ મળે છે, માઇનસ 24 મળે છે। હવે આપણે આગળ જોઈએ છેલ્લો છે કે જે જે છેલ્લા દાખલામાં ધ્યાન આપીશું જે જેમાં, તો છેલ્લો દાખલો છે કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ 6 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 1 અહીંયા ધ્યાન આપીશું હવે આ દાખલામાં, તો કે માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 માઇનસ 3 એક મિનિટ કે જેમાં જોઈએ તો કે માઇનસ 3 ગુણ્યા માઇનસ 6 ગુણ્યા માઇનસ 2 અને ગુણ્યા માઇનસ 1। હવે અહીંયા જોઈશું આ દાખલામાં તો કે શું કરવાનું છે, તો આ બેનું જૂથ બનાવી દઈએ
અને આ બે નું જૂથ બનાવી દઈએ. અહીંયા આ બે નું જૂથ બનાવીએ છીએ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક. બંનેમાં ઋણ ઋણ છે, ઋણ ગુણ્યા ઋણ એટલે ત્રણ, છ તરી અઢાર, અઢાર જવાબ છે એ ધનમાં આવશે. અહીંયા ગુણ્યા ના ગુણ્યા ઋણ ગુણ્યા ઋણ, બે એકા બે, ઋણ ગુણ્યા ઋણ એટલે ત્રણ અને બે એકા બે. અહીંયા જોઈએ આગળ કે અઢાર ધન છે, બે પણ ધન છે, અઢાર ગુણ્યા બે એટલે કે છત્રીસ અને ધન ગુણ્યા ધન જવાબ આપણને ધનમાં મળે છે. અહીંયા ઓકે, તમને બધા દાખલામાં ખબર પડી ગઈ છે. ઓકે.